નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પરોક્ષ ખર્ચના હિસાબો, એનો ભાગ છે 13 અને દાખલા નંબર 18. આ વેરી મોસ્ટ આઈએમપી, આ એક દાખલો તમે જો કરી દો તો આ આખી પદ્ધતિ આની અંદર આવી જાય. પદ્ધતિનું નામ છે પરોક્ષ ખર્ચની ફાળવણી. આ દાખલાની અંદર આ પદ્ધતિમાં જે કંઈ વિગત આવે એ તમામ સમાઈ જાય છે. એટલે આ દાખલો ખાસ કરો અને આ વિડિયો વારંવાર જોવો. દાખલા નંબર છે 18. તમારે એના માટે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એને ટચ કરવાથી એ મળશે. એક કંપનીમાં 3 ઉત્પાદન વિભાગો છે અને 2 સેવા વિભાગો છે. કંપનીના ચોપડેથી નીચે જણાવેલા આંકડાઓ લેવામાં આવ્યા છે. એમાં ભાડું કરવેરા 5000 આપણે અહીંયા લખી દીધા છે, પછી પરોક્ષ મજૂરી 1500, યંત્રો પર ઘસારો 10000, સામાન્ય દેવાબત્તી 600, પાવર 1500, પરચુરણ ખર્ચ 10000. અછાવ ખર્ચા છે. નીચે તમને ઉત્પાદન વિભાગો, સેવા વિભાગો અને કુલ એવું આપ્યું છે. હવે આનું આપણે પ્રમાણ કાઢવાનું છે રોકેલી જગ્યાનું. પણ મિત્રો, તમે કુલ ઉપર લીટી મારજો, એટલે એ પ્રમાણ કાઢતી વખતે ધ્યાનમાં ન લેવાય. રોકેલી જગ્યાનું પ્રમાણ 500 વડે ભાગ ચલાવો તો 4:5:6:4:1 4 5 6 4 1 આ પ્રમાણે આવશે. વીજળીના પોઈન્ટ એને 5 વડે ભાગ ચલાવો તો 2 3 4 2 1. તમે પ્રત્યક્ષ મજૂરીમાં ટીક કરો. પ્રત્યક્ષ મજૂરી માત્ર સેવા વિભાગમાં ફાળવી. પ્રત્યક્ષ મજૂરી આપણે આ 2 સેવા વિભાગમાં 1500 અને 500 ફાળવી છે. યંત્રના હોર્સ પાવર 6:3:5:1 6 3 5 1 10 કોમન કાઢો અને યંત્રની કિંમત એનું પ્રમાણ આવશે 12 16 20 1 અને 1. 5000 ભાગ ચાલે 12 16 20 1 અને 1. અને કામકાજના કલાકો છે. આ કામકાજના કલાકોના આધારે તમારે કલાક દીઠ દર શોધવાનો આવશે. એટલે જે ઉત્પાદન વિભાગોમાં કુલ પરોક્ષ ખર્ચ આવે એને ભાગ્યા કામકાજના કલાકો. સેવા વિભાગના ખર્ચાઓ નીચે મુજબ ફાળવવામાં આવે છે. ક બ ક ડ ઈ ડના ખર્ચા અ બ ક અને ઈ ને, જ્યારે ઈ ના ખર્ચા અ બ ક અને ડ ને ફાળવવાના છે. એટલે આ ક્રમિક ફાળવણી પણ કરવાની છે. આ વસ્તુ નહીં, કોઈ વસ્તુનો કાચા માલનો ખર્ચ રૂપિયા 50, મજૂરી ખર્ચ રૂપિયા 30 હોય અને અ બ અને ક ખાતામાંથી અનુક્રમે 4 5 અને 3 કલાક માટે પસાર થતી હોય તો તેની પડતર કિંમત કેટલી હશે તે ગણો. તો આપણે છેલ્લે એક પડતર કિંમતની પણ ગણતરી કરવી પડશે. ઓકે, તો સૌપ્રથમ આપણે પ્રત્યક્ષ મજૂરી એ માત્ર સેવા વિભાગમાં ફાળવી. હવે ભાડું અને વેરા ફાળવી. તો ભાડું અને વેરા માટે આધાર લેવો પડે રોકેલી જગ્યા. અહીંયા આધારમાં લખીએ છીએ રોકેલી જગ્યા. રોકેલી જગ્યાનો આપણે પ્રમાણ કાઢ્યો છે 5 4 5 6 4 1 4 5 6 4 1. કુલ રકમ છે 5000. એ જો 5000 ને ફાળવવામાં આવે 4 5 6 5 1 પ્રમાણે, તો 1000 1250, 1500, 1000 અને 250 આવી રીતે આવશે. ઓકે, બીજું છે પરોક્ષ મજૂરી. પરોક્ષ મજૂરી માટે આધાર રહેશે પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરીનું પ્રમાણ છે 6 4 6 3 1 6 4 6 3 1 1500 છે. 1500 ને જો આ પ્રમાણે ફાળવીએ 6 4 6 3 1 તો 450 300 450 225 અને 75. ત્યાર પછી છે યંત્રો પર ઘસારો. ઘસારા માટે આધાર લેવામાં આવશે યંત્રોની કિંમત. ચલો, યંત્રોની કિંમતનું પ્રમાણ છે 12 16 20 1 1 12 16 20 1 અને 1. કુલ છે 10000 અને જો 10000 ને ફાળો તો 2400 3200
2400, 3200, 4200 અને 200, 4200 અને 200 આ પ્રમાણે પાડવાનું. ત્યાર પછી છે સામાન્ય દીવાબત્તી. સામાન્ય દીવાબત્તી માટે વીજળીના પોઈન્ટ, સામાન્ય દીવાબત્તી એટલે વીજળી ખર્ચ, વીજળીના પોઈન્ટ એ આધાર લેવા છે. વીજળીના પોઈન્ટનું જો પ્રમાણ જોઈએ તો વીજળીના પોઈન્ટનું પ્રમાણ છે 2 3 4 2 1 2 3 4 2 1 કુલ 600 છે. 600 ને ફાળો તો 100 150 200 100 અને 50. ચલો સામાન્ય દીવાગતિ પછી છે પાવર. પાવર માટે હોર્સ પાવર, યંત્રોના હોર્સ પાવર એવું નામ આપ્યું છે. અહીં લખીએ હોર્સ પાવર. હોર્સ પાવર નું પ્રમાણ છે 6 4 6 3 1, 6 4 6 3 1. 1500 ને જો આ પ્રમાણે ફાળવીએ તો 6 3 5 1, 6 3 5 1 અને ડેસ ફાઇન મિસ્ટેક 6 3 5 1 ઓકે. અને ફાળવણી જો કરીએ 1500 ની તો આઈ થિંક 600 300 500 અને 100 છેલ્લે ડેસ અને છેલ્લે છે પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચ માટે આધાર લેવાનો હોય છે પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરીનું પ્રમાણ છે 6 4 6 3 1, 6 4 6 3 1 અને 10000 ને જો એ ફાળવવામાં આવે 6 4 6 3 1 પ્રમાણે તો 3000 2000 3000 3000 2000 3000 1500 અને 500 ઓકે. તો આ 6 ખર્ચ અને પ્રત્યક્ષ મજૂરી આવી રીતે ફાળવી. હવે આનો સરવાળો કરીએ અને પરોક્ષ ખર્ચની ફાળવણી કહેવાય. 30600 કુલ ઓમાં 7550 બો 7200 કો 9650 ડ 4625 અને ઈ 1575. હવે તમારે ડ અને ઈ ના ખર્ચા અ બ ક વચ્ચે પ્રમાણસર ફાળવવાના થાય તો સૌપ્રથમ લખીએ ડ વિભાગની ફાળવણી. આધારમાં લખવાનું આપેલ ડ વિભાગની ફાળવણી તમારે અ બ ક અને ઈ વચ્ચે કરવાની થશે. તો એનું પ્રમાણ આપ્યું છે 2 3 4 ડેશ અને 1, 2 3 4 ડેશ અને 1 20% 30% 40% કના ડ ના ફાળવવાના છે અને ઈ ને 10%. હંમેશા ફાળવણી હોય એટલે કુલમાં ડેશ, જે ખર્ચ ફાળવવાનો હોય એની નીચે એટલો જ ખર્ચ માઇનસ કરીને લખી દેવાનો. અને હવે જો આની ફાળવણી તમે કરો તો 925 925, 1388, આ જનરલી 87.5 આવતા હોય પણ આપણે 88 લઈએ, 1850 અને 462. અહીંયા 0.5 વધુ લીધા છે એટલે અહીંયા 462.5 આવતા હોય પણ 0.5 ઓછા લઈએ, કારણ કે આ 1 2 3 અને 4 નો સરવાળો આટલો થવો જોઈએ. આનો સરવાળો કરીએ ફરી તો 30600 આ રકમ આવતી હશે, 8475. પછી 8588 ઓકે, 11500 અહીંયા ડેસ અને 2037 ઓકે. ફરી પાછા આ ઈ વિભાગના 2037 ફાળવીએ એટલે અહીંયા લખાય ઈ વિભાગની ફાળવણી. વિગત આપેલ આધારેનો એનું પ્રમાણ છે 4 2 3 1, 4 2 3 1 ડેસ કુલમાં ડેસ,
यहाँ माइनस 2037। अबे आ 2037 ने जो फाड़ो लिए तो 815 407 611 604 ફરી પાછોનો સરવાળો કરીએ 30,600 9,290 8,995 એ 12,111 204 અને ડેસ ફરી પાછા ડ માં 204 આવ્યા તો અ બ ક અને ઈ ને ફાળવી તો અહીંયા લખીએ પાછી કે ડ વિભાગની ફાળવણી આધારમાં લખી આપેલ પ્રમાણ 2 3 4 2 1 કુલ માં ડેસ એ માઇનસ 204 તો એ 204 ને જો ફાળવીએ તો 41 61 82 41 61 82 અને 20 4 ઓકે આ પોઈન્ટ થોડો ઘણો અંતેમ તમારે કરવો પડશે સરવાળો 30,600 9,331 9,056 12,193 ડેશ અને 20 ફરી પાછા ઈ વિભાગમાં 20 આવ્યા એટલે પાછા ઉભો કડો વચ્ચે ફાળવીએ તો અહીં લખી ઈ વિભાગની ફાળવણી વિગતમાં લખીએ આપેલ એનો પ્રમાણ જોઈએ તો 4 2 3 1 અને ડેશ કુલમાં ડેશ માઇનસ 20 20 ને જો ફાળવીએ તો 8 4 6 2 8 4 6 અને 2 તો સરવાળો પાછો 30,600 9,339 9,060 12,199 2 ફરી પાછા આ ડ વિભાગમાં 2 આવ્યા તો અ બ ક અને ઈ ને ફાળવીએ તો અહીંયા પાછું લખીએ કે ડ વિભાગની ફાળવણી નો આધાર આપેલ પ્રમાણ 2:3:4:1 અહીંયા ડેસ અહીંયા માઇનસ 2 હવે જો મિત્રો તમે ફાળવવા જાઓ તો પોઈન્ટ માં આવે એટલે આપણો નિયમ છે કે પોઈન્ટ માં જવાનું નથી નહીં તો આનો કોઈ દિવસ અંત આવે નહીં એટલે હવે આ બે વિભાગ બે છે એને આ જેના બે મોટા પ્રમાણ છે એને આપી દઈએ એટલે કે બ અને ક ને એક એક આપી દઈએ એટલે આને એક આપશો અને આને એક આપશો આને ડેસ અને આને ડેસ એટલે 30,600 9,339 9,061 12,199 ડેશ અને ડેશ તો જ્યાં સુધી સેવા વિભાગમાં 00 ન થઈ જાય ત્યાં સુધી આ ક્રમિક ફાળવણી કરતી રહેવી પડે આને કહેવાય પરોક્ષ ખર્ચાની ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવણી પરોક્ષ ખર્ચાની ઉત્પાદન વિભાગો વચ્ચે ફાળવણી હજી આ દાખલો પૂરો થયો નથી હજી તમારે એક કલાક દીઠ પરોક્ષ ખર્ચનો દર શોધવો પડે એટલે કલાક દીઠ દર બરાબર પરોક્ષ ખર્ચ છેદમાં કામકાજના કલાકો તો ત્રણ વિભાગો છે અ બ ક મિત્રો પરોક્ષ ખર્ચ તમારી પાસે અ વિભાગનો છે 9,339 જે આપણે શોધ્યો એ 9,339 અહીંયા તમને આનો
આના કામકાજના કલાકો આવ્યા છે જે પેલા પ્રમાણ આપે છે તે પ્રમાણમાં છેલ્લે 6226 અ વિભાગમાં છે એટલે ભાગ્યા 6226 બરાબર આનું દર આવશે 1.5 બ એનું પરોક્ષ ખર્ચ આપણે શોધ્યો 9061 છેદમાં એના કલાકો છે 4028 અને એનો દર છે દર આવશે 2.25 અને ક વિભાગ એનો ખર્ચ 12100 સોરી અહીં 12200 આવશે 12200 ઓકે આનો સરવાળો 30600 થવો જોઈએ 12200 છેદમાં 4066 4066 इक्वल टू 3 3 હવે એક તમને એવું કીધું છે કે વસ્તુની કુલ પડતર ઉત્પાદન પડતરની ગણતરી કરો ની પડતર કિંમત કેટલી એટલે વસ્તુની પડતરની ગણતરી પડતર કિંમતની ગણતરી કરીએ એમાં વિગત અને રકમની બે કોલમ બનાવી ઇનર અને આઉટર કોલમ વિગતમાં સૌપ્રથમ લખીએ માલ સામાન તમને વસ્તુનો માલ સામાન ખર્ચ આપ્યો છે 50 બીજું લખીએ મજૂરી વસ્તુનો મજૂરી ખર્ચ આપ્યો છે 30 એટલે સરવાળો થાય 80 આને કહેવાય પ્રાથમિક પડતર અને આની અંદર ઉમેરવાનો હોય પરોક્ષ ખર્ચ પરોક્ષ ખર્ચ અ વિભાગનો કેટલો તો હવે બરાબર ધ્યાન આપો તમને એવું કીધું છે કે અ વિભાગની અંદર આ વસ્તુ 4 કલાક માટે પસાર થાય છે જો છેલ્લામ છેલ્લી લીટીમાં અ માં 4 કલાક બ માં 5 કલાક અને ક માં આ વસ્તુ 3 કલાક માટે પસાર થાય છે હવે આપણે તારણ કાઢ્યું છે કે અ વિભાગમાં યંત્ર 1 કલાક ચાલે અથવા ય અ વિભાગમાં 1 કલાક કામ થાય તો પરોક્ષ ખર્ચ 1.5 રૂપિયા દર આવે છે તો તમારે 4 ગુણ્યા 1.5 કરવાના થાય એટલે 6 રૂપિયા પરોક્ષ ખર્ચ અ વિભાગમાં થાય 5 ગુણ્યા 2.25 એટલે 11.25 અને ક 3 ગુણ્યા 3 એટલે 9 રૂપિયા આનો સરવાળો થાય 26.25 અને આનો સર 80 રૂપિયામાં 26.25 પ્લસ કરો એટલે 106.25 આને કહેવાય કુલ પડતર જો વિદ્યાર્થી મિત્રો તમે આ એક દાખલો બરાબર સમજી લો તો આખી પદ્ધતિ આની અંદર આવી ગઈ એવું સમજો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થેન્ક યુ વેરી મચ